नमस्कार, जीएसटीवी नी साथे हूँ छु सोनल। अंदर नी बात पर नजर करिए तो ईडीए लैंड फॉर जॉब कौभांड में पाड़ेला दरोड़ा में खोदियो डूंगर निकळ्यो उंदर जेवो घात थयो छे। जे प्रमाणे मोटा पाये ईडीए दरोड़ा नी कार्यवाही करी तेना जवाब में बहु मामूली रकम मळी आवी गणाय। जो के ईडी नो दावो छे के तेणे 600 करोड़ ना बेनामी व्यवहारों शोधी काढ्या छे। બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ત્રણ પુત્રીઓ અને રાષ્ટ્રીય જનતા દળના નેતાઓને ત્યાં ઈડીએ મોટા પાયે દરોડા પાડ્યા। આ કાર્યવાહી દરમિયાન ઈડીને 1 કરોડ રોકડ, 1900 અમેરિકી ડોલર, લગભગ 540 ગ્રામ સોનાની લગડી અને 1.5 કિલો સોનાના ઘરેણા મળ્યા છે। ઈડીએ દિલ્હી ઉપરાંત બિહારના 15 જેટલા શહેરોમાં દરોડા પાડ્યા પછી મળેલી રકમ બહુ મામૂલી કહેવાય। કેન્દ્રીય સુરક્ષા દળોની સુરક્ષા સાથે લગભગ 2 ડઝનથી વધારે જગ્યા પર સર્ચ કર્યા પછી ઈડી ને ઠેકાણા દીઠ ઓછી રકમ મળી। આટલી રકમ કોઈ પણ ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવાર પાસેથી મળી આવે। ઈડીએ દક્ષિણ દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં આવેલા તેજસ્વી યાદવના ઘર ઉપરાંત લાલુ પ્રસાદની દીકરીઓ રાગિણી યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવ તથા રાજદાના પૂર્વ ધારાસભ્ય અબુ દોજાના, અમિત કત્યાલ, નવદીપ સરદાના અને પ્રવીણ જૈનના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા। ઈડીએ જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર તથા નજીકના સાથીઓએ રિયલ એસ્ટેટ સહિત વિવિધ સેક્ટર્સમાં ગેરકાયદે કમાણીનું રોકાણ કર્યું છે કે જેને બહાર લાવવા તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।